નિવેદન આવ્યું છે નિજા ગુપ્તાનું અને તેમને એ પણ જણાવ્યું છે કે માંસ ખુલ્લામાં છોડી દેવું તે પણ એક ગંભીર ભૂલ છે માંસ ખુલ્લામાં હોવાથી શ્વાન આવી ચડે છે જે ગંભીર મુદ્દો બને છે ગુજરાત યુનિવર્સિટી આ મામલે વિદેશી વિદ્યાર્થીઓને વધુ સજાગ કરવા જરૂરી છે તે પણ જણાવ્યું છે છું કે માત્ર નમાઝ એક દિવસની એક સમયની કદાચ આ ઘટનાનો આધાર ન બને

અને સૌથી પહેલા લોટ બે હજાર છમાં માં હતો અફઘાનિસ્તાનથી ત્યાંથી આજ સુધી મને ખ્યાલ નથી કે આવી કોઈ પણ બાબત બની હોય જેમાં લોકલ સોસાયટી સાથે કે કોઈ ગ્રુપની સાથે આવું કોઈ સંઘર્ષનું કારણ બન્યું હોય તો વાઇસ ચાન્સલર નિર્જા ગુપ્તાનું મોટું નિવેદન એક દિવસની કે એક સમયની નમાજ આધાર ન બની શકે હું પોતે આ વિભાગમાં બે હજાર પાંચથી બે હજાર એકવીસ સુધી કામ કરી ચૂકી છું અને બે હજાર છ માં અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓનો પહેલો જથ્થો આવ્યો હતો બે હજાર છ થી અત્યાર સુધી આવી કોઈ પણ ઘટના નથી બની સાંસ્કૃતિક ભેદ હોઈ શકે અને સાથે જ ઓરિએન્ટેશન કરી શકીએ આ રીતની સૂચના નિર્જા ગુપ્તાએ આપી છે સાથે જ તેમને જણાવ્યું છે કે ગુજરાત એક વેજીટેરિયન સોસાયટી છે અને જાહેરમાં વિદેશી વિદ્યાર્થીઓ ધ્યાન રાખે તે ખૂબ મહત્વનું છે હું ઓનેસ્ટલી કહું આપણે તો બે હજાર એકવીસ સુધી જ્યાં સુધી હું આ ડિપાર્ટમેન્ટ ચલાવતી હતી તો અમે સ્ટુડન્ટ્સને એક હેન્ડબુક આપતા હતા એ હેન્ડબુકને સિવાય એક નાની ચોપડી ગુજરાતીની પણ આપતા હતા જેમાં લખેલો હોય કે નાના નાના સેન્ટેન્સીસ હોય ડૂઝ એન્ડ ડોન્ટ્સ હોય હવે બે કે ત્રણ વર્ષથી હું આ ડિપાર્ટમેન્ટ સાથે કે ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન નહોતી પાછા આવ્યા પછી આ ઘર્ષણ સામે આવ્યો છે એટલે નેચરલી આ જિમ્મેદારીથી કહી શકું છું કે હવે કદાચ કોઈ ગેપ રહી ગયો હોય તો હવે અમે એ ઓરિયન્ટેશન આપવાના છીએ તો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં